बनासकांठा जिल्लामां वरसाद खेंचाता खेडूतो परेशान थई उठ्या छे। ચોમાસાના આગમન બાદ એક માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં વરસાદ ના આવતા ધરતીપુત્રો વાવેતર કર્યા વગર વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો જેને વાવેતર કરી નાખ્યું છે તેવા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। જમીનમાં શું શું કરીએ અમે? હવે સરકારી રૂટી છે ને ઇન્દ્રદેવી રૂટી ગયા, એના માટે તો આશરો છે। હવે શું કરવાનું? હવે બેંકો ભરો, શાની બેંકો? આના ઉપર અમારે બેંકો ભરવાની? હા, હકીકત છે સાહેબ, આ હકીકત છે। અમારે ખેડૂતની જે પોઝિશન છે ને એ હકીકત છે। શું બેંકો ભરો, લાઇટ બિલ ભરો, છોકરા પાળવા કે અમારે શું શું કરવું? હવે હકીકત તો જોવો, અમારી ખેડૂતની હાલત છે એ ખેડૂત જ જાણે છે। ખેડૂતની અંદર સાહેબ અમારે 10 રૂપિયા ઘરમાં નથી રહેવા દીધા, શું ખેતીમાં ઘાલી દીધા? હવે વરસાદ રૂઠી ગયો છે, આટલી કોઈ દરખાસ્ત થતી હોય તો આગળ મોકલો અમને, કોઈ ખેડૂતો માટે સારું કોક કરો। બેંકોને કહો કે થોડુંક અહીંયા કે ખેડૂતો માટે આટલું પ્રેશર મત કરો। તબ તો જૂન માસ પૂરો થઈ ચૂક્યો છે અને જુલાઈ માસનું પ્રથમ અઠવાડિયું વીતી ગયું છે, પરંતુ હજુ વરસાદના અણસાર ક્યાંય જોવા નથી મળી રહ્યા, જેને લઈ બનાસકાંઠા જિલ્લાનો ધરતીપુત્ર ચિંતામાં છે। બનાસકાંઠા જિલ્લામાં જૂન મહિનામાં વરસાદનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી વરસાદ વરસ્યો નથી। ધૂળની ડમરીઓ અને ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાઈ ગયો છે અને ખેડૂતો ચિંતામાં છે। નિયમિત ચોમાસાની આશાએ જિલ્લામાં કેટલાય ખેડૂતોએ જૂન મહિનામાં વાવેતર કરી દીધું હતું, પરંતુ વરસાદ ખેંચાઈ જતા અત્યારે આ ખેડૂતોને તેમનું વાવેતર નિષ્ફળ જાય તેવી ચિંતા સતાવી રહી છે। તો બીજી તરફ કેટલાક ખેડૂતો એવા છે કે વાવેતર માટે વરસાદની રાહ જોઈને બેઠા છે, પરંતુ વરસાદ ખેંચાઈ જવાના લીધે વાવેતરનો સમય પણ વીતવા માંડ્યો છે। હવે જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા વાવેતર કરનાર ખેડૂત અને વાવેતર કરવાની રાહ જોઈને બેઠા હોય તેવા બંને ખેડૂતો ચિંતિત છે। બનાસકાંઠા જિલ્લામાં 20 જૂન સુધીમાં ચોમાસું વાવેતર થઈ જતું હોય છે અને અત્યાર સુધીમાં કરવામાં આવેલા વાવેતરને બીજું પાણી આપવાનો સમય આવી ગયો હોય છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ મુજબ વાવેતરને પ્રથમ પાણી પણ મળ્યું નથી। હવે ખેડૂતોની ચિંતા સતાવી રહી છે કે વરસાદ ખેંચાઈ જવાને પગલે રવિ અને ઉનાળુ સિઝનની જેમ ચોમાસું સિઝનમાં પણ નુકસાન સહન કરવું પડશે। હવે અડધો વાવેતર કર્યો છે અને અડધો બાકી છે, વરસાદની વાત જોઈ રહ્યા છો। હવે વરસાદ વગર આ કોઈ ધોન મગફળીનું વાવેતર કર્યા છે, હવે ઉતરે છે, સરકાર ને ભગવાન હવે બધા ઉઠી ગયા છે, હવે અમારી તો હાલત બહુ બુરી છે। હવે વરસાદની તંગી ખૂબ છે, વરસાદ ચોમાસું થઈ ગયું, ચાલુ થઈ ગયું છે, તો અમે થોડોક વરસાદ થવાના કારણે અમે થોડુંક વાવેતર કર્યું છે, પણ વાવેતરમાં બધું અમે નિષ્ફળ જવાની તૈયારી છે સાહેબ। મગફળીનો વાવેતર કર્યું છે, કપાસ છે, બાજરી છે, થોડું કઠોળ બી વાવ્યું છે, પણ હાલ ઉતરવા માંડ્યું છે અને વરસાદની તંગી છે અને બોર ચાલુ કરીએ તો 1200 ફૂટના પાણી જતું રહ્યું છે તળિયાની અંદર, અને પાણી કાઢવા માટે હવે જીબીમાં પણ હવે મોટર ઊંડી જતી રહી, એટલે કન્ડિક્શનનો ખૂબ અમારે ઉપર પ્રેશર આવે છે કે તમારો કન્ડિક્શન મોટો કરો, એમાં પણ હવે કન્ડિક્શન મોટો કરીએ તમારું ભરવા પાત્ર કોઈ ખેડૂત પાછળ વધવું જોઈએ ને, હવે પાણી વરસાદ થાય તો એના ઉપર નિભાવી શકીએ ને પશુપાલન અને અમારે નિભાવવાની ખૂબ તકલીફ છે। બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે અને જિલ્લાના ઘણા ખરા ખેડૂતો હવે ચોમાસામાં વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે, તેમાં વરસાદ ખેંચાઈ જવાને પગલે આવા ખેડૂતો કે જે ચોમાસું ખેતી પર આશ લગાવીને બેઠા હતા તેમની આસ પર પણ પાણી ફરી વળ્યું છે।
ત્યારે જિલ્લામાં જો આગામી એક અઠવાડિયા સુધીમાં વરસાદ નહીં આવે તો શિયાળુ અને ઉનાળુ ખેતી દરમિયાન નુકસાનની માર ખાઈ ચૂકેલા ખેડૂતોને ચોમાસે ખેતીમાં પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. ચોમાસું ઋતુનું નામ સાંભળતા જ વડીલોથી લઈને નાના બાળકો સુધી હરખ હરખમાં ઘેલા થઈ જતા હોય છે, ત્યારે આપણો ધરતીપુત્ર ચોમાસાની રાહ જોઈને બેઠો હોય છે અને તેના આધારિત વાવેતર કરતો હોય છે. ચોમાસું બાજરી અને ચોમાસું મગફળી માટે ચોમાસુને વરસાદની ખાસ જરૂર હોય છે, જેના પાણીકણના કારણે સારો પાક થતો હોય છે. પણ આ વર્ષે ચોમાસું ખેંચાતા ધરતીનો તાત પરેશાન થઈ ઉઠ્યો છે. આપણા બનાસકાંઠા જિલ્લામાં બે મોટા જળાશય આવેલા છે, જેવા કે દાંતીવાડા અને સીપુ, જે અત્યારે તેમની પાણીની સપાટી ધરતી દેખાઈ રહી છે, જેના કારણે આગામી સમયમાં હજુ પણ જો વરસાદ ખેંચાશે તો શહેરોને ગામડાઓને અને ધરતીપુત્રને વરસાદના કારણે ઘણું નુકસાન વેઠવાનું આવી શકે છે. આ વર્ષે અને ગઈ સાલ બી કોરોનાના કારણે ખેડૂતને ઉપર માર પાડવામાં આવ્યો છે, અને આ વર્ષે પણ જો આવી રીતે વરસાદ જો લેટ થશે તો ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવશે. ડીસાથી હરેશ ઠાકોર સાથે બીકેન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ.